મહુવામાં ઇલેક્ટ્રિક પાવર અનિયમિત મળતાના કારણે માલિકોને પડતી મુશ્કેલીને લઈ પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. અપૂરતો વીજળી પુરવઠાના કારણે કારખાનાદારોને ભારે મુશ્કેલી પડતી હોય છે, જે બાબતને લઈને 40 થી વધારે ડુંગળીના કારખાનાના માલિકો વીજળીના પુરવઠાને લઈને હેરાન થયા છે. આજે પીજીવીસીએલ કચેરી પર આવીને રામધૂન બોલીને તેઓએ નિવેદન આપ્યું હતું. મારું નામ મુન્નાભાઈ છતા છે, હનુમતપુર નામની ફેક્ટરી ધરાવું છું. અમે પીજીવીસીએલના લાઇટથી બહુ જ હેરાન છીએ. અમારો પ્રશ્ન લાઇટનો 2018થી છે, જે આજે 5 વર્ષથી સોલ્યુશન નથી થતું. હાલમાં ખેડૂત અમારી સિઝન ચાલુ થવાની હોય અને ખેડૂતોની ડુંગળી પુષ્કળ પ્રમાણમાં આવક છે, છતાં પણ અમે લાઇટના હિસાબે કારખાના ચાલુ નથી કરી શકતા, જેથી ખેડૂતોને પણ ભાવ મળતો નથી. તો આના માટે અમારે શું કરવાનું? અને 5 વર્ષથી જીવીવાળા ધ્યાન દેતા નથી. અમે 2018થી અનેકવાર ફરિયાદો કરી, અનેકવાર મીડિયામાં કીધું, પેપરમાં આપ્યું, સાહેબોને રજૂઆત કરી, છતાં પણ કોઈ નિરાકરણ આવતો નથી. તો આના માટે યોગ્ય કરવા વિનંતી. મારું નામ મયુરભાઈ રાઠોડ, ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ તરીકે મારી જવાબદારી છે. આજે અમે બધા જ ઉદ્યોગકારો અહીંયા પીજીવીસીએલની કચેરીએ આવેલા છીએ. અમે એચટી કનેક્શન ધરાવીએ છીએ અને ખૂબ મોટું વીજ બિલ સરકારને ભરીએ છીએ. અમારી ઇન્ડસ્ટ્રી એગ્રીબેઝ ઇન્ડસ્ટ્રી છે અને ખેડૂતોને મદદ કરતા ઇન્ડસ્ટ્રી છે. તેમ છતાં પીજીવીસીએલ, જ્યારે સરકાર આટલી બધી ગંભીર હોય ઉદ્યોગો અને ખેડૂતો પ્રત્યે, ત્યારે પીજીવીસીએલની પણ જવાબદારી થાય છે કે અમને નિયમિત વીજ પુરવઠો અમને નિયમિત મળવો જોઈએ, જે અમને મળી રહ્યો નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં આનો કોઈ પણ નિરાકરણ લાવવામાં અધિકારીઓને રસ નથી કે કંઈ સમજાતું નથી કે હેરાન કરવા છે ઉદ્યોગકારોને, એવું લાગી રહ્યું.